પણ કેવા બધા એમ, અને કઈ નાના માણસો કોઈ આવતા નથી, હું ઘણા લોકોને ઓળખતો હોઉં, પણ આવે એટલે બેસી જાય શાંતિથી. વ્યવસ્થાઓ તમારી અમુક અમુક ગમે એવી છે, નોંધ લીધા જેવી આ બધી બાબતો છે. કથા થતી હોય તો એમાં પાણી ચાલતું હોય, પાણીની બોટલ ખલાસ થાય, પાછા પાંચ બેનો ઊભા થાય, પાછા એ પાણીની બોટલ પાછી અંબાવે, આ બધું થાય. આ બધું થાય છે ખરેખર, આવી રીતે જ કથા સાંભળી અને વક્તાને મજા તો જ આવે. વક્તાને ઉલેચવાની જિમ્મેદારી છે ને શ્રોતાજનોની, તો ઉલેચાય. હવે શ્રોતાજનો તો કાંઈ કાંઈ અમે ઘણી કથા કરીએ ને શ્રોતામાં કાંઈ ફેર જ ન હોય, કાંઈ જાત નહીં, આવીને બેસી જાય એટલે આપણે એમ લાગે કાંઈ આંબા આમ કેમ કરવું જ નક્કી ન થાય, પછી શું કરવાનું, એટલે પછી હું કથા જ ઘેરે થાય. ઘણી બધી વસ્તુ ભીતરથી નીકળે ને એ જિમ્મેદારી શ્રોતાજનોની, એથી નોંધ લેવા જેવી છે. અને પાણી નથી આવતું એટલે ગ્લાસ નથી ઉડતા પ્લાસ્ટિક ના, એ બહુ સમજ એવી બાબત છે. બાપરે ગઈકાલે તો કરતલ નો આખો થેલો ખોલ્યો હોય, એ ભગવાન ની કૃપા હોય તો કરતાલ વાગે, નહીતર ભગવાન ની કથા સાંભળવાથી ભૂખ, ભગવાનની કથા સાંભળવામાંથી તરસ, ભગવાનની કથા સાંભળવાથી જડતા, ભગવાનની કથા સાંભળવાથી ભય, ભગવાનની કથા સાંભળવાથી કલહ, આ બધું દૂર થાય છે. મને ખબર નહીં, મારી તો કોઈને ફિકર નથી લાગતી, પેલા ભરતભાઈ ની દીકરી આવી ઉપર આવી, બોલો મને ભલામણ કરવા, તમે આ તમે મને કેવો તમે એ ગાજો અત્યારે વ્યાસપીઠે જવાય આપણે હાલો શાસ્ત્રીજી ને સાલ વઢાડ. એક છોકરો પૂછતો હતો કે ઈ એકલા ઉપર બેઠા ને આપણે કેમ નીચે આવતો રે, હાલ કાલ પૂછતો હતો કે ઈ એકલા ઉપર બેસે છે ને આપણે શા માટે નીચે. મેં કીધું વાહ ભાઈ વાહ, તારા મનમાં એક કલ્પના તો છે, ગમે ત્યારે આ બેહવું છે. કઈક પ્રશ્ન તો છે ને, અને સાચી વાત છે, વ્યાસપીઠે જ આવવું એ નિર્ભયતા હોવી જોઈએ. કઈ ને કઈ કોઈ કઈ કઈ જાય, બધું તો પૂરું નહીં થાય ઘણી વાર, આમાં કઈ એવું નહીં સમજવાનું, બધું પૂરું થાય. આમાં ક્યાં રંગમાં હોય તો મને એકલાને ખબર હોય ને, તમારા વિચાર ચાલતા હોય મારા વિચાર ચાલતા એમાં બદલ જ હોય. પણ નિર્ભય, તેથી તમને અભયત્વ પ્રાપ્ત થાય, ભયમાંથી મુક્તિ મળે. હે રાજા, એના માટે ભગવાનનું ભજન કરવું જોઈએ. જીવન મૃત્યુ તત્વ નિયમેન રાજના, જીવનનું મૃત્યુ અને જીવનનું જન્મ એ ભગવાનના હાથમાં છે, તેથી નિયમથી જિંદગીને જીવો. રહુગણ રાજા પાલખી છોડીને સામે આવી ગયા, હાથ જોડીને ઉભા રહી ગયા, પ્રશ્ન પૂછવા લાગ્યા, અને એ સમયે રહુગણ રાજાને ભરતે ઉપદેશ આપ્યો અને સમજાવ્યો, રાજા આ દેહ એ પરમાત્માનો પ્રસાદ છે અને આ દેશ એ પરમાત્માનો પ્રસાદ છે. જે દેશમાં આપણો જન્મ થયો છે એ દેશ પરમ પવિત્ર છે, રાજાને સમજાવે છે. અહીં ગંગા ઇત્યાદિ નદીઓ વહે છે, સૂર્ય અને ચંદ્ર રોજ આપણી ચાકરી કરે છે. હે રાજા, તેથી જે દેશમાં જન્મ થયો એ દેશનો ગર્વ ક્યારેય ચૂકવો નહીં. જનની જન્મભૂમિસ્ય સ્વર્ગાદપિ ગિરિયસી. હે
એક તો જે માએ તમને જન્મ આપ્યો છે માને નહીં ભૂલવાની, અને એક જે જગ્યાએ તમારો જન્મ થયો છે એ જન્મભૂમિને ભૂલો નહીં. સમજાવે છે, જેથી દેહ પણ શુદ્ધ છે અને દેશ પણ શુદ્ધ છે. ભવાટવીનું વર્ણન કરે છે, જીવ અહીંથી જાય એટલે જીવને 84 પ્રકારના નરકની અંદર ભટકવું પડે છે, અલગ અલગ બધી જગ્યાએ બધું દેખાડે, અને પછી છેલ્લે એ જીવને પાછો લઈ આવે, લઈ આવી અને પછી એને યાદ કરાવે, ભગવાનને યાદ કરો. નમો ભગવતે મહાપુરુષાય સર્વગુણ સખ્યાનાય અનંતાય અવ્યક્તાય નમઃતિ. હે રાજા, ભારતની અંદર ભિન્ન ભિન્ન ખંડો છે, એક બ્રહ્માંડ નહીં આવા 1000 બ્રહ્માંડ છે. આ પૃથ્વી એક બ્રહ્માંડ છે, અને 1000માનું નાનામાં નાનું બ્રહ્માંડ છે પૃથ્વી, અને એમાં ભારત દેશ છે. તેની અંદર અનેક જીવાત્માઓ થયા, અનેક યજ્ઞ પુરુષોનો જન્મ થયો, અને અનેક યજ્ઞ પુરુષોએ આ ભારતની શુદ્ધિ કરી. લોકલોકપાળ છે, 6 દ્વીપો ભારતની અંદર છે, અલગ 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 પ્રકારના ભિન્ન ભિન્ન ગ્રહો છે, હર ગ્રહની હર સ્થિતિ છે, અને એની સાથે આ ગ્રહ નક્ષત્રનું ચક્ર ચાલે છે. ભગવાનની સ્તુતિ કરીએ છીએ ત્યારે ભગવાનની ગતિવિધિ આપણને સમજાય છે, હે રાજા. અને ભગવાનની ગતિવિધિ આ સમજાય ત્યારે જીવ ભગવાન તરફ આકર્ષિત થાય છે. પ્રભુ સ્મરણ કરતા કરતા જીવ પ્રભુના શ્રી ચરણમાં સમર્પિત થાય, એનું નામ મોક્ષ. રાજાને સમજાયું, રાજાએ શરણાગતિ સ્વીકારી. શ્રુત્વા સ્થૂલમ તથા સૂક્ષ્મમ રૂપમ ભગવતો યતિહી સ્થૂલે નિર્જ આત્માનમ શનેહે સૂક્ષ્મમ ધ્યાનયે દીધી. બધી મન બુદ્ધિ સુધી વાત પહોંચી, રાજાએ શરણાગતિ સ્વીકારી, અને રઘુગણ રાજાનો ભરતે ઉદ્ધાર કર્યો. ત્યાર પછી પાતકી અજામિલની કથા છે ભાગવતમાં. કન્યકુંભ છે એટલે કનોજ નામના નગરની અંદર આ બ્રાહ્મણ રહે છે. બ્રાહ્મણ બહુ સાત્વિક છે, પણ અજામિલ બ્રાહ્મણને દાસીનો સંસર્ગ થાય છે, અને દાસીના સંસર્ગને કારણે નામના નષ્ટ સદાચારો દાસ્યાહ સંસર્ગ દૂષિતઃ. આ તો સાત્વિક, મંદિરે રોજ ભગવાનની સેવા કરવા જાય, પાછા ફરતી વખતે એક નર્તકી નૃત્ય કરે, એ અજામિલ જોવે. એક વખત વિચાર આવ્યો, લાવ હું આ જોવા માટે નજીક જાઉં. અજામિલ જ્યારે નજીક જોવા માટે જાય છે, ત્યારે અજામિલને આ નર્તકીનું રૂપ ગમે છે. અજામિલ મનમાં વિચાર કરે છે કે આવી પત્ની હોય તો કેવું સારું, અને પેલી નૃત્ય કરવા વાળી સ્ત્રી વિચાર કરે છે કે રોજ આ નાચકૂદ કરવું, આની ઉપર પૈસા ઉડે, પૈસાથી પોષણ કરવું, એ કરતા આવા કોઈ સાત્વિક બ્રાહ્મણને પતિ તરીકે સ્વીકારીએ અને આની સાથે જિંદગી જીવીએ તો કેવું સારું. બંનેને ભગવાને તથાસ્તુ કહી. એથી આ દાસીએ આ બ્રાહ્મણને કહ્યું, અજામિલને, કે હું તમારી સાથે વિવાહ કરવા ઈચ્છું છું. અજામિલે એની સાથે વિવાહ કર્યા. ધીમે ધીમે કરતા ભૂલાઈ ગયું ભગવાનનું ભજન, ભોગમય થયા, સંતાનનો જન્મ થયો, નિંદનીય વૃત્તિનો આશ્રય લીધો બ્રાહ્મણે. વટે માર્ગુને બ્રાહ્મણ લૂંટવા લાગ્યો, બધાની સાથે દગો કરવા લાગ્યો, જુગાર રમવા લાગ્યો, મદિરાનું પાન કરવા લાગ્યો, કોઈનું ધન ચોરી લે, પોતાના કુટુંબનું પાલન પોષણ આવી રીતે કરવા લાગ્યો. દેહધારી જીવોને વધારે પજવવા લાગ્યો આ બ્રાહ્મણ.
દાસીના બાળકોનું લાલન પાલન કરે છે. આયુષ્ય તો દિવસે દિવસે જવાનું છે, અને આયુષ્ય જવા લઈ ગયું. વૃદ્ધ અજામિલ છે, એના 10 પુત્રો હતા, એમાં સૌથી નાના પુત્રનું નામ નારાયણ હતું. બાલો નારાયણો નામના પિત્રોશ્ચ દયિતો ભૃંગજાન પ્રબીન ખાદન બાલક સ્નેહયંત્રિત ભોજયન પાયન મૂઢો ન વેદાગત મંતકમ. નારાયણમાં એટલો બધો એને મોહ થઈ ગયો, પુત્રમાં વાત વાતમાં નારાયણ 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 નારાયણ. સહજ ભાવથી બાલ કીડા બધી જોવે અને પ્રસન્ન થાય. અજામિલ સ્નેહ બંધનમાં બંધાઈ ગયો. પોતે ખાય ત્યારે હાક મારે નારાયણ, જમવા આવે પુત્ર પણ જમે ભગવાન. નમહિ નરક નારાયણ કી એક પહેચાન કરા દે, એક પહેચાન કરા દે. નામ હી લે કર એ દિન ઉગતા હૈ, નામ હી લે કર દિન ઉગતા હૈ, નામ સે ઢલતી શામ જપ લે હરિ. જપ લે હરિ કાના મનવા, જપ લે હરિ નામ કી પેડ કી છાવ તલે તું, નામ કે પેડ કી છાવ તલે તું, કર લે કુછ વિશ્રામ મનવા, જપ લે હરિ કા. ભલે પુત્રને બોલાવે પણ બોલાવે નારાયણ ચાલ જમવા, નારાયણ ચાલો નાઈ લઈએ, નારાયણ ચાલો સુઈ જઈએ. નારાયણ 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 નારાયણ, આખો દિવસ નારાયણના જ વિચારમાં રહેતો, પોતાનો પુત્ર નારાયણ. અને એમાં યમના દૂતોને જોઈ ગયો, વાકા ચૂકા મોઢા વાળા નાવા અભદ્ર વેશ વાળા બધા યમદૂતોને જોઈને અજામિલ ડરી ગયો. અજામિલ એકદમ ડરી ગયો ને વ્યાકુળ થઈને પોતાના પુત્રને પુકારે છે. નિશમ્ય પ્રિય માનસ્ય પ્રભુતો હરિકીર્તનમ. પેલો વાલો હતો ને એને હાથ કર્યો, નારાયણ દોડ જલ્દી ડર લાગે છે. ભરતુનામ મહારાજ પાર્ષદા સહસા પતન. શું શ્લોકો લેખા જ લાગે. કે છે સહસા પાર્ષદા, અપતન મારું પતન થશે અને અપતન કરવાની જિમ્મેદારી તમારી છે. નારાયણ જલ્દી દોડ. પુકાર કર્યો પુત્રનો, પણ પરમાત્માના કાન બહુ મોટા છે. કીડી પોતાના પગમાં ઝાંઝર પહેરે એનો અવાજ જગતના નાથના કાન સુધી જાય છે. એનું નામ ભગવાન છે. બિનુ પદ ચલઈ સુનઈ બિનુ કાના, કર બિનુ કરમ કરઈ વિધિ નાના. તુલસીદાસજી મહારાજ
અનન રહિત સકલ રસ ભોગી બિનુ માની ભક્તા ચલ સુનાઈ બીનુ કાન કરબીનુ કરઈ પગ વગર ચાલી શકે એનું નામ પરમાત્મા, હાથ વગર કર્મ કરી શકે એનું નામ પરમાત્મા, જીભ વગર બોલી શકે એનું નામ પરમાત્મા, અને કાન વગર સાંભળી શકે એનું નામ પરમાત્મા. હવે પ્રશ્ન થાય આપણને, આવું બને? આ બને. ભગવાનને એમ થાય કે આ મંદિરમાં જવું છે એટલે આપણને પ્રેરણા કરે, આપણે જઈએ ને, અને આપણે જઈએ ત્યારે સમજવાનું કે આપણે અંદર બેઠેલા ભગવાનની એવી ઈચ્છા છે કે દર્શન કરવા છે. નક્કી કર્યું કે બે દિવસ તો કથામાં જવાશે જ નહીં, પણ ભગવાન કે નાના સાંભળાવી જ છે, એટલે પરાણે આપણે ઘેરે એવા મહેમાન આવે કે મહેમાનને લઈને ન છૂટકે આપણે આવવું પડે કથા મંડળ. આપણે આવ્યા એનો અર્થ એવો થયો કે આપણા કાનની અંદર રહેલા ભગવાનને કથા સાંભળવી છે. બ્રહ્મ તત્વ બહુ મોટું છે વાલા, એમ કઈ એક કલાકમાં બ્રહ્મ દર્શન થઈ જાય એવું હેલું નથી. એક ભાઈ મને મળ્યા હતા, મને કે એક કલાકમાં બ્રહ્મ દર્શન કરાવી દઉં મહારાજ. મેં તો આપણે પણ કરવા જ નથી, એમ એક કલાકમાં બ્રહ્મ દર્શન થઈ જાય તમને લાગે છે? ટેવ પાડવી પડે રોજ, આની સાથે ઓળખાણ કરવી પડે. ઓળખાણ થઈ જાય પછી વાંધો ન આવે, એક વખત પહેચાન થઈ જાય પછી આપણને એનાથી ડર ન લાગે. મંદિરમાં રોજ જવાનો અર્થ ભગવાનની સાથે ઓળખાણ છે, ભગવાનની સાથે પહેચાન છે. સમજાવે છે અહીંયા, અને સહસા પતન, ભગવાન મળે એટલે પતન તમારું અટકી જાય, સહજતાથી અપતન થઈ જાય, તમારું પતન થાય નહીં. અને પુકાર્યા ભગવાનને, ખરેખર તો પુત્રને પુકારે છે, નારાયણ દોડજે, આમાં લખેલું છે ઊંચા અવાજે પુકાર્યા જોરથી, નારાયણ કેવો અવાજ ત્યાં. હવે યમના દૂતો જોઈ ગયા હોય પછી ક્યાંય ધીમે ધીમે બોલાય? અચાનક આપણે ચાલતા હોય અને એમાં અચાનક આપણો પગ કોઈ અગ્નિ ઉપર પડે ને, પછી ઓય માં બોલીએ નહીં, કેમ ઓય માં એમ નું બોલીએ, ઓય માં થઈ જાય ને. શિયાળામાં કોઈક માથે પાણી નાખે છે, ખૂબ ઠંડી હોય, ઠંડુ માટલાનું પાણી બોલાઈ જાય છે ને, એ ક્યાંથી અવાજ આવે છે? નાભીમાં, એમ ડર લાગે ને ત્યારે અવાજ ક્યાંથી નીકળે? નાભીમાંથી. એટલે તુલસીદાસજી મહારાજ કે છે, ભય બિન હોય ન પ્રીતિ. ભય ઉત્પન્ન થાય તો ભગવાનમાં પ્રીતિ ઉત્પન્ન થાય, અને એ અવાજ ગયો છે ભગવાનના કાન સુધી, ભગવાનના કાન સુધી અવાજ ગયો. ભગવાનના પાર્ષદો દોડીને આવ્યા, આ બાજુ યમના દૂતો ને આ બાજુ પાર્ષદો. યમના દૂતો કે અમારો છે, પાર્ષદો કે છે અમારો છે. અને પછી કર્મનો હિસાબ થાય છે, ભલે પુત્રને બોલાવવાના હેતુથી પણ આ અજામિલે ભગવાનનું ચિંતન કર્યું છે, એટલે આ જીવ સાધારણ નથી,
यद्यत चरिति श्रेया नितस्तनदी हते स यत प्रमाणम कुरुते लोकस्तदनु वर्तते। असामान्य नहीं, कारण के पुत्र ने बोलावाना हेतु थी पण साधारण रूपे पोताना नारायण नु नाम लीधु छे एटले ई अमारो छे। ઘણી બધી ચર્ચા છે, આ તો ચર્ચા છે, યમ દરબાર સુધી પહોંચી, યમરાજા સ્વયં આવ્યા, ઓલો ભાઈ પડ્યો છે, ઊતો છે, અને આ ચર્ચા ચાલે છે। સુખદેવજી મહારાજ કે છે, એ સમયે યમ અને યમદૂતનો સંવાદ થયો। યમદૂતો યમરાજાને કહે છે કે લેવા એમ નથી, કે કેમ, ત્યાં બોર્ડર છે, ટાઈટ સિક્યુરિટી છે, કે કોની, કે પાર્ષદો હાથ નથી અડાડવા દેતા જીવને। યમદૂતો પૂછે છે કે કારણ, યમરાજા કહે છે કે એનું કારણ શું, ત્યારે યમદૂતો કહે છે કે ભાઈ એ તો પાર્ષદો એમ કહે છે આ અમારો જ। દૂતો મારા સિવાય એક બીજા જગતના ચરાચર સ્વામી છે, એ સ્વામીના એ પાર્ષદો છે, એટલે કદાચ ઉતમ પ્રોતમ પટવદમ યત્ર વિશ્વમ યદશતો અસ્ય સ્થિતિ જન્માનાશા નસ્યોત વદયસ્ય વશે ચ લોકાઃ। એટલે એના કરતા પણ જેમ સૂતરના દોરાની અંદર વસ્ત્ર ઓતપ્રોત હોય પણ દોરો દેખાય નહીં, એવી રીતે કે શરીરની અંદર ભગવાન ઓતપ્રોત છે, આપણને દેખાતા નથી, એ જ સ્વયં ભગવાન નારાયણ છે। ભલે પુત્રના બોલાવાના હેતુથી નામ લીધું છે, પણ નામ લીધું છે એટલે એ જીવનો ઉદ્ધાર છે। તેથી આપ એને છોડીને આવો। યમના દૂતો અજામિલ પાતકીને મૂકે છે અને અજામિલ પાતકી છે એ પરમ ગતિને પ્રાપ્ત કરે છે। પુત્રની કથા એમ કે છે કે પુત્રને બોલાવવાના હેતુથી જો એણે નારાયણનું નામ લીધું અને તરી જતો હોય તો એક વખત હૃદયથી નારાયણનું નામ લ્યો તો ભગવાન ક્યાંય દૂર નથી। ગમે તે સ્વરૂપે ગમે ત્યાં બિરાજો પ્રભુ મારા વંદન ગુરુ મારા વંદન પ્રભુ મારા વંદન ગુરુ સુંદર ભજન મેં સાંભળ્યું હતું। મુક્તિ મળે કે ના મળે મારે ભક્તિ તમારી કરવી છે। આવો ગણ કરે મુક્તિ મળે કે ના તમારી કરવી છે, મેવા કે ના મળે મારે સેવા તમારી કરવી છે। મુક્તિ મળે મળે ક્યાં
ભક્તિ તમારી કરવી છે. શબ્દો સાંભળજો. મારો કંઠ બેસુરો ભલે, મારો સુર બેસુરો હોય ભલે, મારો કંઠ મધુરો હોય ભલે, મારો સુર બેસુરો હોય ભલે. શબ્દો મળે શબ્દો મળે મળે મારી કવિતા તમારી કરવી છે. બવાયમ પીકડી આવે જીવનમાં તડકા છાયા, સુખ કે દુઃખ ના પડે પર છાયા, આવે જીવનમાં તડકા છાયા, સુખ કે દુઃખ ના પડે પર છાયા, આકાયા રહે કિનારે મારે માયા તમારી કરવી, આકાયા રહે તો પંથ તમારો છોડું નહીં, અને દૂર દૂર ક્યાંય દોડું નહીં, હું તો પંથ મળે કે ના મળે મારે પૂજા તમારી કરે, મળે કે ના મળે મારે પૂજા તમારી. મને ભગવાન મળે એના માટે નારાયણ નો નાદ ન કર્યો, પણ પુત્ર ને બોલાવાથી નારાયણ નો નાદ કર્યો તો પાતકી અજામેલ ને મુક્તિ મળી ગઈ. બિનુ સાવધાન, ભગવાન નું નામ લઈએ અને જો ભગવાન આપણને મુક્તિ આપતો હોય તો સાવધાન થઈ અને ભગવાન નું નામ લઈએ તો મુક્તિ ક્યાંય દૂર નથી, ઈશ્વર ક્યાંય દૂર નથી. ઈશ્વર અને ઈશ્વર જેવાને મળવું બહુ હેલું છે, યાદ રાખજો, શબ્દો યાદ રાખજો. ઈશ્વર અને ઈશ્વર જેવાને મળવું બહુ સહેલું છે, પણ એને મળવા માટે તમારે ચાર ડગલા ચાલવું એ જરૂરી છે. પલોઠી વાળીને બે જાવ, ભગવાનને ન ગોતવા જવા પડે, ભગવાન ગોતતા ગોતતા આપણા ઘર સુધી આવે. ભગવાન પૂછે ક્યાં છે ક્યાં છે ક્યાં છે,
સર્વ વસ્તુ ઈશ્વરના ચરણે સમર્પિત કરો. એક સત્ય ઘટના છે વૃંદાવનની ભૂમિની. વૃંદાવનની ભૂમિમાં એક જજસાબ થઈ ગયા, અને આ જજસાબ છે ને એ બધા મંદિરેમાં જાય, બધાને જય સિયારામ જય શ્રી કૃષ્ણ જય સિયારામ જય શ્રી કૃષ્ણ આ બધું કે મંદિરના દાદરા નો ચડ્યા જજ સાહેબ, અને નીચેથી નીચેથી પગે લાગી લે. પૂછ્યું કોઈ એક, ભાઈ આ છે કોણ આવું, આ કોટ ની અંદર આ પેન્ટ ની અંદર આ સૂટ ની અંદર ફરે છે, છતાં તમે બધા એને પ્રેમથી બોલાવો છો, જય સિયારામ જય શ્રી કૃષ્ણ કરો છો, ત્યારે કે છે આ જજ સાહેબ છે. એ કે તો મંદિરમાં દાદરા તો ચડતા નથી. અને પછી એક કથા ગાય છે, આ જજ સાહેબના જીવનમાં એક મોટી ભૂલ થઈ ગઈ ને ભૂલને કારણે જજ સાહેબ આ વૃંદાવનની પવિત્ર ભૂમિમાં પગમાં ચપ્પલ પહેર્યા વગર ભટકે છે, ફરે છે પોતાના ભૂલનું પ્રાયશ્ચિત કરવા માટે. એટલે પૂછ્યું એવી શું ભૂલ. અને પછી કથા કહે છે, વર્ષો પહેલાની વાત છે, એક ગામની અંદર એક કેવટ રહેતો હતો. કેવટ બહુ ભોળો હતો, બસ એક જ વસ્તુ એને આવડતી હતી, જો જાણે સો રઘુનાથ જાણે. કાંઈ પણ વસ્તુ કયો તો તરત જવાબ એમ જ આપે, જો જાણે સો રઘુનાથ જાણે. નાવ ચલાવી પોતાના જીવનનું ગુજરાન ચાલતો હતો. બે દીકરા ને એક દીકરી, દીકરાના લગ્ન થઈ ગયા, દીકરીના લગ્નનો સમય આવ્યો એટલે દીકરાઓએ કહ્યું કે સાહેબ આપણે એક કામ કરીએ, પિતાજી ગામમાં નગર સેઠ છે એની આગળથી થોડા પૈસા ઉછીના લઈ લઈએ, બેનના લગ્ન કરી લઈએ, આપણે મહેનત કરશું અને પૈસા ભરાઈ જશે. બાપાએ જવાબ આપ્યો, સાચી વાત છે, જો જાણે સો રઘુનાથ જાણે. કેવડ જાય છે ગામમાં નગર સેઠ ની આગળ, નગર સેઠ ને કહે છે બાપજી થોડા પૈસા જોઈએ છે, દીકરીના લગ્ન છે, લગ્ન પૂરા થઈ જશે અને પછી અમે પૈસા તમને પાછા આપી દેશું. નગર સેઠ કે કાંઈ વાંધો નહીં, એમાં શું હોય, હાલ લઈ જા પૈસા. નગર સેઠ આગળથી પૈસા લઈ લીધા, દીકરીના ધામધૂમે લગ્ન કરી લીધા, સમય વીતવા લાગ્યો. કેવટના ધર્મપત્નીનું નિધન થયું છે, કેવટ એકલો છે, પોતાના દીકરાઓને કહે છે માથે કરજો છે બેટા, આ કરજો ભરાય એવી કંઈક મહેનત કરજો. દીકરાઓ મહેનત કરે છે, દીકરાઓને કહે છે અહીં ઘરમાં રહેવું ગમતું નથી, રોજ સવારથી સાંજ સુધી મંદિરમાં જાઉં છું, રઘુનાથજીની સેવા કરું છું, જો તમે આજ્ઞા આપતા હો તો હવે મંદિરમાં જીવન ગુજારું. દીકરાઓએ હા પાડી, આ તો રઘુનાથની સેવા કરે આખો દિવસ. પૂજારીજી જયારે જે કામ ચિંતે દોડતો દોડતો જાય, ગરીબ હતો, બસ વાત વાતમાં જો જાણે સો રઘુનાથ જાણે, જો જાણે સો રઘુનાથ જાણે. કાંઈ પણ વાત કરે તો એક જ વાક્ય, એક જ એનો મંત્ર, જો જાણે સો રઘુનાથ જાણે. પૈસા આવ્યા, દીકરાઓએ બાપાને ભલામણ કરી, નગર શેઠ પાસે જવું છે, આપણે આપણું દેવું ચૂકવી દેવું છે. નગર શેઠની પાસે જાય છે અને દેવું ચૂકવવા માટે જાય છે, દેવું ચૂકવી દીધું. અને પછી પૂછ્યું કે બધું બરોબર છે, કે હા બસ જો જાણે સો રઘુનાથ જાણે. નગર શેઠની મતિ બગડી, મનમાં વિચાર આવ્યો કે આ તો ભોળો છે, આને તો કાંઈ ખબર પડતી નથી, એટલે કાગળમાં લખીને આપ્યું હતું કે પૈસા બધા તમારા મને મળી ગયા છે. પણ પછી એની મતિ બદલી એટલે એને કાગળ બદલી લીધો અને બીજા કાગળમાં લખીને મૂકી દીધું કે પૈસાનું સૂત એટલે વ્યાજ મળી ગયું છે અને મૂળ રકમ હજી બાકી છે. કાગળાના હાથમાં પકડાઈ દીધો, પેલું કાગળિયું છે પોતાના રજીસ્ટરમાં મૂકી દીધું અને ગોઠવી દીધું. થોડો સમય વીતો, કાગળ લઈને આવ્યો પેલો કેવટ અને રઘુનાથના ચરણમાં મૂકી દીધું. હે ભગવાન, જો જાણે સો રઘુનાથ જાણે. સમય વીતો, પેલા નગર શેઠે કેસ કર્યો કેવટની ઉપર કે ભાઈ મારા પૈસા બાકી છે, હજી સૂત આપ્યું છે, વ્યાજ આપ્યું છે. એ તો સમન્સ નીકળ્યું. પેલા કેવટને પકડી કઠેરામાં ઉભો રાખી દીધો. કઠેરામાં ઉભો રાખ્યા પછી કેલા ભાઈ તે પૈસા ન ચૂકવા, અરે મેં તો પૈસા બધા ચૂકવી દીધા, તો કેમ તારા નામનું આ વોરંટ નીકળ્યું? જજ સાહેબ ખીજાણા, નહીં બાપજી હું તો ગરીબ માણસ છું, મેં બધું ચૂકવી દીધું છે. કે તમારા પૈસા ચૂકવતી વખતે કોઈ હાજર હતું? પહેલાથી કેવડથી બોલાઈ ગયો, હા જો જાણે સો રઘુનાથ જાણે. મને ભરોસો છે કે અમે પૈસા ચૂકવા ત્યારે રઘુનાથ હાજર હતા. સાત દિવસની મોહલત, રઘુનાથજીને હાજર કરો. સમન્સ નીકળ્યું. ગામમાં પૂછ્યું, ભાઈ કોઈ રઘુનાથ નામનો માણસ છે? કે રઘુનાથ નામનો માણસ નથી, પણ એક મંદિર છે રઘુનાથજીનું.
પેલા જે અધિકારીઓ આવ્યા તેના મનમાં એમ કે રઘુનાથજી નું મંદિર એટલે રઘુનાથ નામનો કોઈક માણસ હશે. પેલા પૂજારીના હાથમાં સમન્સ થબાવીને જતા રહ્યા. પૂજારીએ સમન્સ વાંચ્યું, એમાં તારીખ લખેલી હતી રઘુનાથજીને હાજર થવાનું. પૂજારીએ ભગવાન રામચંદ્ર રઘુનાથને કહ્યું, આજ દિવસ સુધી મોટા મોટા મેવા આવ્યા છે, મોટા મોટા ભોગ આવ્યા છે, સારા સારા ફ્રૂટ પ્રત્યાદિ આવ્યા છે, ઘણા બધા પૈસા આવ્યા છે, પણ રઘુનાથ આજ તમારા નામનું સમન્સ આવ્યું છે. દિવસની તારીખનો આગલો દિવસ સાંજે પૂજારીએ રઘુનાથને તૈયાર કર્યા. સવારમાં વહેલા ઉઠ્યા, સફેદ કપડાં, ધોતી, અંગરખું, માથે ટોપી, ભગવાનના હાથમાં લાકડી આપી અને ભગવાનને પ્રાર્થના કરી, ભગવાન આજ દિવસ સુધી આ પૂજારીએ ઘણું બધું માંગ્યું હશે, પણ આજ આ પૂજારી હૃદયથી એક વસ્તુ માગે છે કે રઘુનાથ બની અને તું આજ આ કેવટની લાજ રાખજે મારા બાપ. ધ્રુસકે ધ્રુસકે પૂજારી રડ્યો, આંખમાંથી અશ્રુ ધારા થઈ ગયા. મારા બાપ, જો લાજ જશે તો તને કોઈ જપશે. અને આ બાજુ પ્રાતકાળ થયો, જય ઘોષ થયો, સમન્સ છૂટ્યું, એક સાથે નાદ થયો, રઘુનાથ હાજર હો, રઘુનાથ હાજર હો. પેલો કેવડ ગરીબ ફાટલ ધોતી, ફાટલ અંગરખું, કચેરીમાં ઉભો છે. જજ સાહેબ રઘુનાથને પુકારે છે, હાજર કરો રઘુનાથને, હાજર કરો. વાણીઓ કહે છે કોઈ નહીં આવે ભગવાન. અને ત્યાં એક વૃદ્ધ સફેદ ધોતી, સફેદ અંગરખું, માથે પાઘડી, હાથમાં લાકડી અને પુકાર કર્યો, રઘુનાથ હાજર છે. વાણિયાને આંખની અંદર અશ્રુ ધારા થઈ ગઈ. આ કેવટે આ વાણિયાને પૈસા આપ્યા છે એની સાબિતીમાં તમે હાજર છો. આણે એમ કહ્યું, જો જાણે સો રઘુનાથ જાણે, તો એ વાત સાચી છે કે ખોટી છે? ત્યારે રઘુનાથ આ રઘુનાથના રૂપમાં રહેલા હતા, એને એમ કહ્યું સાચું છે. ભગવાન બોલ્યા એ સમયે, અને એ સમયે જજને કહે છે, આ વાણિયાને પકડીને રાખો, એની ઘરે રજીસ્ટર પડ્યું છે, રજીસ્ટરનું આ પાનું ખોલો. અને એ પાનું ખોલ્યા પછી એ પાનાની અંદરથી એક કાગળ જે છુપાયો છે એ કાગળ લાવો, એટલે ખબર પડે. પોલીસ ચોકીદારો ઘરે ગયા, રજીસ્ટર મગાવ્યું, અંદરથી આ પત્તું કાઢ્યું અને પત્તામાં લખેલું હતું કે બધા પૈસા કેવટના મને મળી ગયા છે. સજા ફટકારી જજ સાહેબે, હા, અને કહી દીધું કે આ વાણિયાને પૂરી દો, વાણિયાને પૂરી દો, એમ કહી દીધું, સજા ફટકારી દીધી એમ કહી દીધું. અને પછી આ જજ સાહેબના મનમાં વિચાર આવ્યો, એ તો બધું બરોબર છે, પણ આ રઘુનાથ કઈક અલગ હતા. યાદ રાખજો વાલા, માણસની સાચી ઓળખાણ એની આંખ છે. તમારી સામે જોવે એટલે ખબર પડી જાય કે આની આંખની અંદરથી તમારા માટે પ્રેમ વરસે છે, સ્નેહ વરસે છે કે વેર અને ઝેર વરસે છે. આંખ ઓળખતા આવડે ને, દુનિયામાં કોઈ દી થાપ ન ખાવી પડે. જજ સાહેબ આંખ ઓળખી ગયા હતા કે આ રઘુનાથ છે, પણ કઈક છે અલગ. સાંજ પડી, બીજા દિવસની છુટ્ટી આવી અને જજ સાહેબ પછી એ રઘુનાથને શોધવા માટે જાય છે. એ કેવટના ગામમાં ગયા, ફરતા 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 એ છે પૂછવા લાગ્યા કે ભાઈ અહીંયા કોઈ રઘુનાથ નામનો માણસ રહે છે? કોઈ કહ્યું, ભાઈ રઘુનાથ તો નથી, ભાઈ રઘુનાથનું મંદિર છે. રઘુનાથના મંદિરમાં જજ સાહેબ ગયા, અને જ્યારે રઘુનાથના મંદિરમાં જજ સાહેબ ગયા ને, ત્યારે ભગવાન ધોતિયું, જભો અને માથે પાઘડી, હાથમાં લાકડી રાખી અને ઉભાતા જજ સાહેબની આંખમાંથી અશ્રુ ધારા થઈ ગઈ, પગના ચપ્પલ છૂટ્યા,
દોટ મૂકી જગતના નાથના ચરણની અંદર દંડવત પ્રણામ કર્યા. હે મારા બાપ, તારી કચેરીમાં દુનિયાના મોટા મોટા માણસો ઉભા રહે છે, મેં એટલો બધો અવિનય કર્યો કે એક સાબિતી માટે હે રઘુનાથ મેં તને મારી કચેરીમાં ઊભો રાખી દીધો. આજથી હું સંકલ્પ કરું છું કે આ વૃંદાવનની પવિત્ર ભૂમિમાં હું ફરીશ, જીવીશ ત્યાં સુધી ચપ્પલ નહીં પહેરું, મંદિરના ઓટલા ઉપર ચડી શકું આવી મારી હેસિયત નથી. પણ હે રઘુનાથ, એક વખત આ જીવને માફ કરી દેજે. ત્યારથી આ જજસર આ વૃંદાવનની પવિત્ર ભૂમિમાં ફરે છે, અને જો જાણે સો રઘુનાથ જાણે. જીવનની હર ગતિવિધિને ભગવાનના ચરણે સમર્પિત કરતા આવડી જશે એટલે આપણા જીવનની અંદર સુગમતા, આપણા જીવનની અંદર સભ્યતા અને આપણા જીવનની અંદર સહજતા આવી જશે. સારું ખરાબ બધું ભગવાનને ધરી દઈએ, ખરાબ ભગવાનને ધરશું તો ભગવાનને વિચાર આવશે કે હવે આનું મારે ખરાબ લેવું નથી, એટલે આપણને આપ મળે ભગવાન સારા બનાવશે. અજામિલનો ઉદ્ધાર એટલા માટે થયો કે ભલે પુત્રને બોલાવવાના હેતુથી પુકાર કર્યો, પણ હૃદયથી પુકાર્યા એટલે પરમાત્મા દોડીને આવ્યા છે. બે જ નામ લેજો પણ હૃદયથી લેજો, બસો નામ લેવાની જરૂર નથી. મનથી કરશો તો આનંદ થશે. ગઈકાલે ભાઈઓ કહેતા હતા કે આમાં ત્રણ ચાર ભાઈઓ છે, માવા ખાય છે ને ઓલું ખાય છે ને આમ છે નામ છે, તમે એ કે બધાને બોલાવજો. વડીલોની ફરિયાદ એ મારી આગળ આવી છે. એક ભાઈ એવી ફરિયાદ કે કાકા એ મને શીખવાઈ ગયું. કાકા તમે સાવધાન રહેજો, હવે બધા કાકાઓ સાવધાન રહેજો. મેં કહ્યું હતું કથામાં કે તમારા દીકરાઓને ક્યારેય વ્યસન લેવા નહીં મોકલતા, દીકરાઓને માવો લેવા નહીં મોકલવાનો, દીકરાઓને કેટલું બધું હશે કોને ખબર, નહીં મોકલવાનું. મને કહેતા મને કે તમે ખાસ કે બહેનોએ બહુ ભલામણ કરી. હું બધા બહેનોને કહું છું કે તમે જે જે છોકરો 18 વર્ષ સુધી એની માના ખોળામાં માથું રાખીને હૂતો હોય, તમે આવો ને 18મા દિવસે માનો ખોળો મુકાવી શકો, માવાનો મુકાવી શકો, હડતાલ ઉપર ઉતરો. હામું જોવે ત્યાં શંકર ભગવાન જો નાચવા માંડ્યો હોય, મારા નાથ હે, ભીલડી બનીને આવી ગૌરી લીધું અદ્ભુત રૂપ, ભોળાનાથને હરાવવા કાજે કીધી તૈયારી ખૂબ. પણ એમાં એક ભાઈ બહુ સારું બોલ્યા, એ ભાઈ એમ કહ્યું કે આ બધું મનથી મુકાય ને તો મુકાય. સાચી વાત છે, હું તમને આ ઉપર બોલાવું, તમે પાણી મૂકો એમાં કાંઈ વળે નહીં, પણ મનની અંદર ભગવાન બેઠો છે એની એક વખત ખબર પડી જાય. હું જે કાંઈ ખાઉં છું, હું જે કાંઈ પીવું છું, એ ભગવાનને પીવું પડે છે, ભગવાનને ખાવું પડે છે, એ ખબર પડી જાય એટલે બધું છૂટે. અને ફરીવાર યાદ રાખજો વાલા, બહારના વ્યસન તો છોડવા ઘણા બધા સહેલા છે, પણ ભીતરના ભરેલા વ્યસન છૂટે તોય કલ્યાણ છે. આમાં રાગ, આમાં દ્વેષ, આમાં ઈર્ષા, આમાં અહંકાર, આમાં હું પણ, આમાં મારા પણ, કેટલું બધું આપણે કચરો ભરીને બેઠા છીએ. એ શુદ્ધતા આવે અને દીકરીઓને ભલામણ કે જેના મા બાપ જેના બાપા આ બધું ખાય છે ને, બર્થડેના દિવસે બાપાની આગળ આ વસ્તુ માગી લ્યો, કારણ કે બાપને દીકરી બહુ વાલી હોય. દીકરીએ ખોળો પાથરીને મોબાઈલ નહીં માગવાનો જન્મદિવસ ઉપર, કહેવાનું તમારું વ્યસન મારા છેડામાં બાંધી દો. અને મને ભરોસો છે કે દીકરી એક વખત બાપ આગળ માગે એટલે બાપને કરવું જ પડે. એક વખત કહી દે કે આ પપ્પા તમે બંધ કરી દેજો એટલે મને નથી લાગતું બાપ કરી શકે. બાપને માટે દીકરી આ દુનિયામાં રડવા માટેનું સ્થાન છે એ દીકરી છે. બાપને ધ્રુસકે ધ્રુસકે રડવાનું મન થાય ત્યારે
દીકરીને યાદ કરીને બાપ રડે. બાપ અને દીકરીનો સંબંધ ભગવાને એવો બનાવ્યો છે. એક વખત કહી દે પોતાના બાપાને, બાપા હવે બર્થડે ના દિવસે મને પાર્ટી આપવાની ઈચ્છા હોય તો હા આપો, કે તમારું વ્યસન છે એ મારા છેડે બાંધી દો, બસ મને ભરોસો છે કરજો. વડીલોની દીકરીઓ છે એ વડીલોને કે, અને આ બધા જે 11-10-11 જણા છે એના કોઈને વ્યસન હોય એની દીકરીઓ એને કે, એટલે થઈ જાય. એ દીકરીઓના બર્થડે સુધી છૂટ. જેના બાપા ખાય છે પાન માવો એની દીકરીઓનો બર્થડે આવે ત્યાં સુધી છૂટ. આમાં ઘણા એવા હોશિયાર હોય કે આપણે દીકરી નથી કલ્યાણ થઈ ગયું, ના ના એવું નહીં સમજતા, ભત્રીજી દીકરી જ કહેવાય, અગા ભાઈની દીકરી દીકરી જ કહેવાય. છટકવાની બાળીઓ બહુ રાખે બધા. એક ભાઈ એમ એને એ વાત કરતા હતા કે એક ભાઈ એવું સંશોધન કર્યું કે માવા મૂકી દીધા એટલે કેન્સર થયું. બોલ, બસ એક વખત ખબર પડવી જોઈએ મારી ભીતર ભગવાન છે, બસ મારો અંદરનો આત્મા રાજી રહે એવું મારે જીવવું છે, એટલે દ્વેષ પણ નીકળી જશે અને રાગ પણ નીકળી જશે. હે ભગવાનને પુકાર. અજામિલ પાતકીની કથા, દક્ષે ભગવાનની સ્તુતિ કરી ભગવાનનો પાદુર્ભાવ થયો. નારદજીએ ઉપદેશ આપ્યો દક્ષના 60,000 સંતાનો, બધા યાત્રામાં નીકળી ગયા. દક્ષને જ્યાં 60 પુત્રીનો જન્મ થયો. બૃહસ્પતિએ દેવતાઓનો ત્યાગ કર્યો, વિશ્વરૂપે દેવગુરુની વરણી કરી. નારાયણ કવચ ભાગવતમાં ગવાણું છે. સવિ સર્ગમ ક્રડંતમ તત સર્વ દિક્ષુ વિનિર્દિશેત અમ વિષ્ણવે નમઃ. ઓમ હરિર્વિદ્યધાનમમ સર્વરક્ષામ ન્યસ્તા અંગ્રિ પદ્મ પદગેન્દ્ર પૃષ્ટે દરારી ચામાસિ જગ દેશો ચાપ પાશાં દધાનો યષ્ટ ગુણો યષ્ટ બાહુ. ભગવાન નારાયણને પુકાય, વિશ્વરૂપનો વધ કર્યો, વત્સાસુર થકી દેવોનો પરાજય થયો. દેવતાઓએ ભેગા મળી અને સ્તુતિ કરી. અવિસ્મતમ તમ પરિપૂર્ણ કામમ સ્વનેવ લાભેન સમમ પ્રશાંતમ વિનોપસર્પત્ય પરમ હિ બાલિશઃ શ્વાલાંગુલેનાતિતિ હર્તિ સિંધુ. દેવતાઓ પ્રસન્ન થયા, દધીચીને જગાડ્યા, દધીચીએ દેહનું દાન કર્યું અને દેહ દાન કરીને દધીચીના દાનમાંથી વજ્ર તૈયાર થયો. વજ્રથી વત્રાસુરનો વધ થયો. વત્રાસુરે ભગવાનની સ્તુતિ કરી. દિષ્ટયા ભવાન મે સમવસ્તિ ઓરિપુ યોર બ્રહ્મહા ગુરુહા વાતૃહા ચ દિષ્ટયા નૃણો આગહ સમત તમત્વયા મચ્છુલ્લ નિર્ભિન્નદ સદદ્રુતા અચિરાત અન્યેન તુયે ત્વહેન સંસ્રમગ્ના હે અધ્યસ્તાસ્ત્રા પ્રહરંતિ મૈયમ તેર્ભૂતનાતાન સગણાન નિશાત ત્રિશૂલ નિર્ભણન ગલેર્યદામિ. વત્રાસુરનો વધ થયો. ઇન્દ્રની ઉપર બ્રહ્મત્યાનું પાપ લાગ્યું. ઇન્દ્રએ ભગવાનની સ્તુતિ કરી. ભાગવતમાં વત્રાસુરના પૂર્વ ચરિત્રની કથા ગવાણી. ચિત્રકેતુને ઉપદેશ મળ્યો. ચિત્રકેતુથી પાર્વતીનો અપરાધ થયો. પાર્વતીએ ચિત્રકેતુને શાપ આપ્યો, એક આંખવાળો થયો. ચિત્રકેતુએ પાર્વતીજીની સ્તુતિ કરી. ભગવાનને કહે છે, એકે શ્લોક ગુરુ સાક્ષાત મરવ વક્તા શરીરીના આસ્તે મુખ્ય સભાયાં વે મિથુની ભૂય ભાર્યં પ્રતિગ્રહ્યામિ તે શાપાત્મનો અંગજલિનો અંબિકે દેવે મર્ત્યાય પ્રત્યોક્તમ
पूर्वदृष्टि तस्य तत। अहीं चित्रकेतु माताजी ની સ્તુતિ કરે છે। સુખી થવા માટેનો મંત્ર છે, પોતાની કુળ દેવીનો રોજ એક દીવો કરો એટલે સુખી થાય। બેને ક્યારે છોડવા ન જોઈએ, એક પોતાના ઈષ્ટ દેવને અને એક પોતાના કુળની દેવીને। આપણે જય બોલાવીએ છીએ ને, કુલદેવતા ભેવ નમો નમઃ। કુળદેવી આપણી માં છે અને ઈષ્ટ દેવ આપણો પિતા છે। માં અને બાપ બે હોય, ક્યાંય પિતા એકલા ન હોય, તેથી માતાજીને પણ આપણે યાદ કરવા છે। એમાં બહુ મને ગમે આ રમણીકભાઈ પેલા શરૂ કરે એટલે જોરથી બોલે જય માતાજી। શંકરાચાર્ય મહારાજે બહુ ઘણા બધા સ્તોત્ર લખ્યા, સ્તોત્ર લખ્યા પછી શંકરાચાર્ય મહારાજને કહ્યું શક્તિ વગર કાંઈ થાય નહીં। શંકરાચાર્ય મહારાજ કે હું શક્તિ નથી માનતો। અને પછી માતાજીના મનમાં થયું આ તો શક્તિને છોડી દે થોડું ચાલે, શું કરવું। એટલે શંકરાચાર્ય મહારાજના શરીરની અંદર તાવ આવ્યો, પીડા આવી, અને એટલી બધી પીડા આવી, એટલી બધી પીડા આવી ઉભા ન થઈ શકે। કોઈ કહ્યું ભાઈ તમે ઉભા થાવ, કે પણ ઉભા થવા માટેની શક્તિ નથી। ત્યારે શંકરાચાર્ય મહારાજને કહ્યું શક્તિનું નામ જ જગતજનની જગદંબા છે, માતૃશક્તિ છે। જલારામ બાપા આટલા બધા મોટા થઈ ગયા, પણ જલારામ બાપાની પાછળ કોઈનો મોટો હાથ હોય તો એ માં વીરબાઈનો છે। દાનમાં દેવાતું એ દેવાય, પણ જલારામ બાપાએ માં વીરબાઈનું દાન કર્યું। એક વ્રજના સાધુ પધાર્યા, ભિક્ષાન દેહી, બાપા જમી લ્યો, જમવા નથી આવ્યો, કેમ પ્રયોજનમ, આવવાનું કારણ શું, આપીશ, માગો। જલારામ કહે છે માગણી કરે છે કે આ શરીર વૃદ્ધ થયું છે, આ વૃદ્ધ શરીરને સેવાની જરૂરિયાત છે, સેવામાં શું માગો છો, માગો, તારી પત્ની મને આપી દે। જલારામ બાપાએ માં વીરબાઈ ની સામે જોયું, વીરબાઈ માં છે ને રસોડાની બાર શાક પકડીને ઉભા હતા। માં વીરબાઈ માં જલારામ બાપાને આંખના ઈશારામાં કહી દીધું કે વૃદ્ધ પિતાની સેવા કરવાનો મોકો મળતો હોય તો આપ મારું દાન કરી દો। અંદાન થઈ ગયું વીરબાઈ ભાઈ, સાથે ચાલતા થઈ ગયા। લાંબે ચાલ્યા પછી ભગવાનના મનમાં ડર લઈ ગયો કે આને ઉપર લઈ જવા કેમ મારે। એટલે ભગવાને ધોળી અને જોળી અને ધોકો માં વીરબાઈના હાથમાં આપ્યો અને કહ્યું હમણાં હું આવું છું। ભગવાને મૂઠિયું વાળી, વીરબાઈ માં સાંજ સુધી રાહ જોઈને ઉભા રહ્યા, હમણાં આવે, હમણાં આવે, હમણાં આવે। ભગવાન પાછા આવ્યાની આકાશવાણી થઈ, માં વીરબાઈ તારી ભક્તિથી હું પ્રસન્ન થયો છું, માગ માગ, તારે શું જોઈએ છે। ત્યારે માં વીરબાઈએ માગણી કરી જગતના નાથ દુનિયામાં બધાની પરીક્ષા કરજો પણ શક્તિની પરીક્ષા નહીં કરતા, શક્તિ સ્વરૂપ છે। સ્ત્રી સામે જોવાનો દ્રષ્ટિકોણ બદલવો જોઈએ એટલે ભાઈબીજ આવી છે। આ ભાઈબીજ શા માટે આવે, તમને બેન તરીકે ન જોઈ શકો, તમને મા તરીકે ન જોઈ શકો, શક્તિ સ્વરૂપ આ છે। અને પાકું કહું છું ભરોસા સાથે, પોતાની કુળની દેવીને એક દીવો કરો અને સંશય તમારા મટી જાય, ભરોસો છે। એ શ્લોકમાં એ મંત્રમાં કેવી તાકાત હશે, સાંજના સમયે બીડું રાખે ને બ્રાહ્મણો સાંજના સમયે, પછી એ શકરાદયની સ્તુતિ ગાતા હોય એટલે આપણને આમ અંદરથી કંઈક થાય, કંપારી આવે એના વાઇબ્રેશન એવા છે, પ્લીઝ અન્ડરસ્ટેન્ડ।
એની શક્તિ એવી છે. અહીં ચિત્ર કે તું એ જગતજન ની જગદંબાની સ્તુતિ કરી, માતાજીને યાદ કર્યા. આવો મંડપમાં કરીએ યાદ આપણે. ગાતો નથી પણ હું હવે આજ ગાવ, બહુ ઓછું ગાવ. આ ગરબા તો મને કથા કરવી હોય, પણ હવે તમે કરતા લો કેટલી બધી લઈ આવ્યા છે પ્રેમથી. હેમા પાવા તે ગઢથી ઉતર્યા મહાકાળી. Yeah.